શિક્ષણ જગતને શરમસાર કરનાર જયેશ પટેલની પાપલીલામાં મોટો પર્દાફાશ થયો છે. ઈટીવી તમારી સમક્ષ એક મોટો ખુલાસા કરવા જઈ રહ્યું છે. આ કેસમાં પાખંડી જયેશ પટેલને બચાવવા અને ભીનું સંકેલવાના પ્રયાસો થયા છે. આખરે આ સમગ્ર ઘટના શું છે તેની વાત કરીશું આપણે. જે તપાસ થઈ એ તપાસનું તરકટ થયું કે પછી શું થયું? સમગ્ર ઘટનામાં પોલીસ અધિકારીથી લઈ તબીબો સુધી તમામે તમામે રૂપિયા લઈ કેસને લીલો કરવાનો હાથ અજમાવ્યો. પીડિત વિદ્યાર્થીના નિવેદનથી લઈ તેના પર રેપ થયો છે કે નહીં, ક્યાં થયો તેની મેડિકલ તપાસ સમિતિની તમામ આટાઘૂટીમાં ઉકેલાઈ છે. ઈટીવી સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે, જેના રૂપિયાના જોડે કોણે કોણે હાથ કાળા કર્યા છે, કેમ જયેશ પટેલને બચાવવામાં આવી રહ્યું છે, કેમ ભીનું સંકેલાય છે. આ તમામે તમામ ખુલાસો અમે આપની સમક્ષ કરી રહ્યા છે. ઈટીવી ન્યૂઝના ખુલાસા બાદ પોલીસ ડોક્ટર સહિતના મોટા અધિકારીઓના પદ વચ્ચેથી જમીન પણ ખસી જશે. હવે સમગ્ર કેસના ઘટનાક્રમની વાત કરીએ તો વિદ્યાર્થીને ન્યાય માટે ફરિયાદ દાખલ કરાવી હતી, પરંતુ અધિકારીઓ ડોક્ટરથી લઈને તમામ લોકોએ માત્ર તપાસનું નાટક કર્યું છે. આ કેસમાં વિદ્યાર્થીનીના ન્યાયની વાત તો દૂર રહી, પરંતુ આરોપી જયેશ પટેલને ફાયદો કરી આપ્યો છે. આ વાત ખુદ રાજ્યના પોલીસ વડા દ્વારા નિમાયેલી 3 આઈપીએસ અધિકારીઓની કમિટીના રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સોંપેલા રિપોર્ટમાં લોકલ પોલીસ અને તબીબોના તરકટ સામે જ આવી ગયા છે. તો આ તપાસનું તરકટ, એફઆઈઆરમાં બળાત્કાર બાદ પીડિતાએ સ્નાન કર્યુંનો ઉલ્લેખ નથી, આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે. તબીબના રિપોર્ટમાં પીડિતાએ સ્નાન કર્યું હોવાનો ઉલ્લેખ છે. હવે સાચું શું છે એ ખૂબ જ સવાલ ઉભો કરી રહ્યો છે. ફરિયાદમાં બળાત્કાર બાદ પીડિતાએ કપડાં બદલ્યા હોવાની માહિતી છે. બે પેનલના તબીબો કહે છે કે પીડિતાએ કપડાં બદલ્યા હતા. તો અનેક સવાલો હાલમાં સામે આવી રહ્યા છે. તો તપાસનું તરકટ ચાલી રહ્યું છે, પરંતુ આખરે જયેશ પટેલને કોણ બચાવી રહ્યું છે, આ સવાલ છે. એક્સપર્ટ અમારી સાથે છે, ડોક્ટર રાજેન્દ્ર શુક્લા છે, જાણીતા વકીલ છે. શુક્લાજી આપનું સ્વાગત. રૂજાન ખંભાતા છે, કોણ નથી જાણતું રૂજાનજીની, રૂજાન આપનું પણ સ્વાગત. અને થોડી જ વારમાં ડોક્ટર કેતન પટેલ પણ જોડાશે. આ શુક્લા સાહેબ, શરૂઆત આપથી જે રીતનો ઘટનાક્રમ રહ્યો છે, તપાસ થઈ રહી છે, પરંતુ ક્યાંક એક સત્યને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે જે પીડિતા છે એને ન્યાય મળશે ખરો? સાદી વાત એવી છે કે આ આખું એક પ્રિવિલેજ ક્લાસ ડેવિયન્સ છે. પ્રિવિલેજ ક્લાસ ડેવિયન્સ એટલે જે લોકો સમાજમાં વિશેષ અધિકાર ધરાવે છે, ધારો કે આ ભાઈ પોતાની યુનિવર્સિટી માલિકીની ધરાવે છે, એડમિશન આપવા, રેસ્ટ્રિકેટ કરવા, એડમિશનમાં એડજસ્ટમેન્ટ કરવા, ઓછા ટકાવાળાને પણ ઓબ્લાઇઝ કરવા, આ બધી સત્તા એમની પોતાની છે. એટલે કોઈની જિંદગીના ભાગ્ય વિધાતા હોય એવી રીતે વર્તવાની આદત પડી ગઈ હોય એવા આ લોકો છે. એટલે જે ટીમની અંદર તપાસ કરવામાં જે પ્રાઇમરી હું જે સમજુ છું તો એફઆઈઆર નોંધવામાં પણ કચાશ છે, એફઆઈઆર નબળી નોંધવામાં આવી છે. અને આટલા ગંભીર ગુનાની તપાસ કે જે આટલો મોટો અધિકાર આટલા મોટા યુનિવર્સિટી ડીન સામે કરવાની હોય તો એ તપાસ એક નાનકડા પીએસઆઈ એ કરી છે, મિસ્ટર વાઘેલા બાગોડિયાના. અને એમાં પ્રાઇમરીલી કદાચ એનું નોલેજ ઓછું હોય કાં તો ઇન્ટિગ્રિટી ડાઉટફુલ હોય. જે આ ટીમે તપાસ કરી છે 3 આઈપીએસની, એમાં એક મિસ્ટર નરેન્દ્ર અમીન છે, એક સુજાતાબેન મજમુદાર છે, અને ત્રીજા ભારતીબેન પટેલ કે પટેલ છે કોઈ બેન. આ લોકોની જે ટીમ છે એમાં હું જાણું છું, ત્યાંથી મેં રિપોર્ટ વાંચ્યો આખો, તો બિલકુલ નિષ્પક્ષ અને પ્રમાણિકતાપૂર્વક કોઈપણ જાતિ જે વિરોધાભાસ આવી રહ્યો છે તો આનાથી કેસને કેટલી અસર થઈ છે? વિરોધાભાસમાં એવું છે કે આ તપાસમાં એકચ્યુઅલી સીઆરપીસી બહુ ઓપન તમને સ્કોપ આપે છે. સીઆરપીસી કલમ 173(8) છે. અમારે તપાસ પૂરી જ નથી, તપાસ ખોટા પાટે ચડી ગઈ છે. પણ આ લોકોના રેકમેન્ડેશન પ્રમાણે આ તપાસ કાં તો કોઈ ઉચ્ચ અધિકારી સોંપાય, અથવા જે પ્રમાણે કીધું 2-4 મુદ્દા વાંચું તો જે ધારો કે એક ટીશર્ટ મળી આવ્યું હતું એ છોકરાનું ટીશર્ટ હતું, તો ઈડીના પેપર્સમાં એ જુદી પાસે એની પાસે નથી લખ્યું, આઈઓ પાસે છે, અને ખરેખર એ તોમતદાર પાસે હતું, બરાબર. પછી પ્રેમ પત્રો અને માફી પત્રો મળે છે. આજે રિપોર્ટ આવે સુજાતાબેન એમાં લખ્યું પ્રેમ પત્રો અને માફી પત્રો છે. હવે તમે વિચાર કરો કે જે 65 કે 70 વર્ષનો આવો અધિકારી હોય અને યુનિવર્સિટી ચલાવતો હોય એના આટલા વર્ષે પ્રેમ કરવાની પાછી માફીઓ મંગાવવાની, એટલે આ બ્લેકમેલ કરવાની વાત હોય જે એનું મેન્સ ક્રિયા બતાવે.
કોઈ પણ ગુનો થાય તેમાં બે તત્વ છે, એક મેન્સરિયા એક એક્ટસરિયા, એટલે દૂષિત મગજ હોય અને દૂષિત કર્મ હોય, તો એ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજી વસ્તુ કે યુનિવર્સિટીમાં એક અપઘાત થયો હતો અને આના પણ કાગળો હતા, એની અંદર પણ એક તરુણનું મૃત્યુ થયું હતું, એમાં પણ નિશ્ચિત કરવામાં આવ્યું છે. અગત્યની વસ્તુ એ છે કે આ ચોમતદાર બીજા એક બેન છે, એનું મારે નામ નથી દઉં, અટક દઉં છું, એનું નામ રાવલ છે, એની સાથે યુનિવર્સિટીનો એક્શન પ્રોગ્રામ થતો હોય છે. મતલબ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લંડન જાય કે લંડન વાળા અહીંયા આવે, એ એક્શન પ્રોગ્રામમાં એક જ રૂમમાં એની જોડે રહ્યા હતા અને એની સાથે 20 દિવસ રહ્યા હતા. બિલકુલ આ એક્શન, એટલે એ પણ એની મેન્સરિયા બતાવે છે. આવા ઘણા બધી ભૂલો છે કે જે મિસ્ટર વાઘેલાએ કરી. દાખલા તરીકે એ લોકોની આની ફિઝિકલ કન્ડિશન તપાસવામાં આવી તો આમાં એક જ વખત રેપ થયો છે એવું FIR માં બતાવે છે. મિલીભગત તમામ લોકોની છે, લગભગ આ બાબત ઉપરથી સામે આવી રહી છે. આખરે જે તપાસ થઈ રહી છે એમાં શું ઉણપ આવી રહી છે? શરૂઆતથી જ આ તપાસમાં પહેલેથી જ બધા પૈસા વેરી દેવામાં આવ્યું એવું લાગી રહ્યું છે. તપાસ અધિકારીએ બરોબર કરી નથી, પોલીસે તો એક પણ વસ્તુ ગોતી નથી. જે પીડિતેના કપડા હતા એ પીડિતાએ પોતે સબમિટ કરેલા છે, પોલીસ નથી ગોતેલા. પોલીસને કશું નથી મળી, ટ્યુબેય નથી મળી ખાલી. પોલીસને એની તપાસમાં એક પણ વસ્તુ નથી મળી અને પોલીસે જે ગુનાનો પુરાવાનો નાશ કર્યો એના બાબતે શોધવાની પણ તપાસ નથી કરી કે કોણે પુરાવાનો નાશ કર્યો છે. તો માત્ર નાટક થઈ રહ્યું છે તપાસના નામે? બસ આ તો પ્રજાજનો સમજે કે ભાઈ આ નાટક ચાલી રહ્યું છે કે તપાસ ચાલી રહી છે. આપ તો સ્ત્રીઓનો અવાજ બન્યા છો અને બની રહ્યા છો. માત્ર આ જે રીતે ઘટનાક્રમ સામે આવ્યું છે, ટીવી આખરે ઉલ્લેખ કરી રહ્યો છે સમગ્ર તપાસને લઈને, તો તપાસનો તરકટ થઈ રહ્યું છે. સૌથી પહેલા તો આપણે જોઈએ છે વાર તહેવારે આવી રીતે એક્ટરો લો યા આવા મોટા મોટા માણસો લો, એ લોકો પોતાના પૈસાના જોરથી, પોતાના પોલિટિકલ વર્ગના જોરથી, એ લોકો પૈસા બોલતા હે, પૈસા બોલતા, એક્ઝેક્ટલી આ બધું દબાવવાની કોશિશ કરે છે. હવે ઇનિશિયલી શું થયું, દબાવવાની તો કોશિશ થઈ જ ગઈ હતી, પણ ઇનિશિયલી થેન્ક્સ ટુ ધ પ્રેશર ઓફ પબ્લિક અને થેન્ક્સ ટુ ધ પ્રેશર ઓફ મીડિયા, આ બધા મીડિયાએ બહુ સરસ રીતે લીધું. પેલી બેનને બધાએ પ્રોત્સાહન આપ્યું, બેનને બોલ્યા અને જે પેલા વિડીયો ક્લિપિંગ્સ કાઢ્યા એના લીધે આ પોલીસ ડીડ નોટ હેવ અ ચાન્સ, ડીડ નોટ હેવ અ ચોઇસ બટ ટુ ગો હેડ એન્ડ ડીડ પુટ અપ અ FIR એન્ડ ગો હેડ. હવે થયું શું કે ધીરે ધીરે પછી જેમ જેમ ઇટ્સ વેરી નેચરલ, જેમ બધા લોકોને ખબર છે, પોલીસને બી ખબર છે કે આ બધા અત્યારે બહુ બધા ચડી રહ્યા છે તો આપણે હા 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 બધું કરી લીધું. પછી જેમ જેમ એનો તપાસ આવે ને, મેં આવા આ મારા માટે નવાઈની વાત હતી કેમ કે અમે ઘણા કેસીસ જેવા હેન્ડલ કરીએ છીએ, તો સિનિયર લેવલના લોકો બહુ જ કમિટેડ ને ડેડિકેટેડ હોય છે જેમ અત્યારે બી કીધું, પણ જયારે જે જુનિયર લેવલમાં હાથમાં આવી જાય છે તો ફોર વોટ એવર રીઝન, એને પ્રેશર કહો, મની પ્રેશર કહો, બીજો પ્રેશર કહો, જે બી કહો, એટલે એ લોકો ડિવિએશન કરે છે. હવે શું થાય છે, બેસ્ટ પાર્ટ કે જે FIR બોલે સત્ય બોલે, જયારે કોર્ટમાં કેસો લડાય છે ને ત્યારે FIR દેખાય, લખેલું બોલાય છે. પછી તમે જૂની બધી વાતો કરો કે કપડું આવ્યું ને ટ્યુબ આવી તો એ નહીં મનાય, જે અંદર લખાયું હોય નગર એ લખાયું છે ફાઈનલ, વ્યવસ્થિત ના લખાયું હોય જે અત્યારે આપણે કાઢી રહ્યા છે, વ્યવસ્થિત ના લખાયું એટલે મતલબ કે કેસને કમજોર કરવા માંગે છે. મારી પાસે એક મિનિટ, ઘણા કહેવાની વાત એ છે, બેનની વાત બરાબર છે કે FIR લખાઈ, પણ હવે પછી જે સાચું અને ખરું ચાર્જશીટ બને, જ્યાં રિપોર્ટમાં આવ્યું છે ધારો કે કપડાં બદલામાં આવ્યા છે, પછી આ ઘટના બની દુષ્કર્મ, પછી સ્નાન કરવામાં આવ્યું છે, તો FIR જુદું કહે છે અને આ લોકોનો રિપોર્ટ જુદી હકીકત કહે છે. કૌમાર્ય ભંગ થયો છે તો એમાં એને લોહીના ડાઘા અને એ વસ્તુઓ છે એ પણ એમાં બતાવવામાં આવી છે, છાતીમાં પણ નરિશમેન્ટ છે, તો આ જે બધા વસ્તુઓ સ્નાનની વાત છે, રેપ FIR કહે છે એક જ વાર થઈ છે અને મેડિકલ રિપોર્ટ કહે છે બે વાર થઈ છે, એ પણ મેડિકલ રિપોર્ટમાં એ પણ આવે છે કે એના સાધન વગર થઈ જાય, મતલબ કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કરવામાં નથી આવ્યો ગર્ભનિરોધક સાધનનો, એટલે સ્પમસા નમૂના મળ્યા હોય, તો એકચ્યુઅલી આ પીડિતાને નવડાવવામાં આવી છે. પણ આ જે પણ કઈ ભૂલ છે એ ભૂલ સુધારવાની સરકારને ન્યાયતંત્રને એક ઉમદા તક મળી છે, જે રિપોર્ટ આપ્યો મિસ્ટર અમીને, સુજાતાબેને અને આ પટેલે, તો એનો રિપોર્ટના આધારે આને ડિટેલ ચાર્જશીટ બનાવવું પડે અને ડિટેલ ચાર્જશીટ બને અને આને સાચો માર્ગ મળે. વધુ FIR માં એવું વસ્તુ છે કે ત્યારે ચાર કલમ ઉમેરી, ચાર કલમ લખી છે તો બીજ બે ઉમેરાય તો FIR કેમ બી, એટલે આમાં કલમો ઉમેરી શકાય, એની ઘટના ઉમેરી શકાય અને આખો ગુનો વધારે સંગીનતાપૂર્વક આટલા પુરાવા સાથે મૂકી શકાય. સૌથી પહેલા સાહેબ, અગર નવડાવવામાં આવે તો બી અગર કપડા પર સ્પર્મ્સ ના એ છે તો મળી શકે છે, પોઈન્ટ નંબર 1. અગર આપણે નિર્ભયાના કેસમાં જોયું તો FSL એટલી સારી એની કરી હતી
ટેસ્ટ લીધા હતા કે દાંતના નિશાનો, નેલ્સના નિશાનો, બાલ એ બધું જ મળ્યું. ભલે નવડામાં આવે એક અલગ સ્ટોરી છે, પણ આ નિશાનો તો બી નીકળી શકે છે બોડી પરથી જે બેનને થયા છે. એટલે અગર એફએસએલ એની કાળજી કરી હશે, કાઢ્યા લીધું હશે, તો ઓબ્વિયસલી ઇટ વિલ શો. બીજી ઇમ્પોર્ટન્ટ વાત મારે જે કેવી છે કે આ બધું જે નોર્મલી આ લોકો આ ઇન્વેસ્ટિગેશનમાં જોયું છે, નોર્મલી બધું કોન્ટ્રોવર્સી કરી નાખે અને કોન્ટ્રાડિક્ટરી નાખે, એટલે એકબીજાને કોન્ટ્રાડિક્ટ થાય. એટલે પેલો અલ્ટિમેટલી જજ બિચારા જજમેન્ટ વ્યવસ્થિત આપવું હોય તો બી ના આપી શકે, કારણ કે એની પાસે એટલા પ્રૂફ્સ ના હોય ટુ સપોર્ટ ધ જજમેન્ટ. એટલે આ આ એ તમાશા આમાં મને દેખાઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ, આખરે સત્ય શું છે? કારણ કે જે રીતે ઘટનાક્રમ સામે આવી રહ્યો છે ખૂબ જ ચિંતાજનક બાબત છે, પરંતુ જે તપાસ થઈ છે તપાસનું તરકટ આખરે આગળ કઈ રીતે વધ્યું તેના પર વાત કરીશું. બ્રેક બાદ આપ જોતા રહો ઈટીવી. દુષ્કર્મ એકવાર 5-7 મિનિટ સુધી ચાલે છે, બીજી બાજુ મેડિકલ રિપોર્ટમાં સેક્સ્યુઅલ ઇન્ટરકોર્ટને લઈ કોર્ટે હિસ્ટ્રી જ નથી. ત્યારે એસએસજી હોસ્પિટલના ડોક્ટરની પેનલના મતે સ્પષ્ટ લખ્યું છે કે ઇન્ટરકોર્સ 2 વાર થયું છે, એ પણ જબરજસ્તીથી. ઇજાને લઈ ફરિયાદમાં કંઈ લખ્યું નથી, પરંતુ આખરે જે ઘટનાક્રમ છે કે આ સમગ્ર કેસને ભીનું સંકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ડોક્ટર કેતન છે, કેતનજી આખરે જે રીતે ઘટનાક્રમ સામે આવ્યો છે તમામ બાબતોને આપણે જોઈ સમજી બધું પાર પાડવા માટે જ આખરે થઈ રહ્યું છે, જે તપાસ થઈ રહી છે મેડિકલથી લઈને પોલીસ અધિકારી છે બધું છૂમંતર કરવા માટે થઈ રહ્યું છે. નિવૃત્ત જજ જોડે વાત કરી, સિનિયર એડવોકેટ મિત્રો જોડે વાત કરી, તો કે ડોક્ટર તમે જે માણસ સામે લડી રહ્યા છો એની સામે 376(2)D લગાડવામાં નથી આવી. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનનો માલિક એનો પેલો કહેવાય, એનો માલિક પેરેન્ટના રાઈટ વાલી તરીકે હોય, એ આવું કૃત્ય કરે તો એને ઓછામાં ઓછી 10 વર્ષની સજા થાય. એટલે આ બધું ષડયંત્ર અત્યારે ચાલી રહ્યું છે કે જયેશને 10 વર્ષથી ઓછી સજા થાય, 4-5 વર્ષમાં બહાર આવી જાય, એના માટે થઈને આ બધા રિપોર્ટ ઉલટા સુલટા કરવામાં આવી રહ્યા છે. આમાં વધુમાં વધુ 376(2)D પોલીસ લગાવે તો એમાં વધારે વધારે 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, એમાંથી કાઢવા માટેના આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે. બિલકુલ શુક્લાજી, એ જ મહત્વ કે હવે જે તપાસ તો થઈ પણ ક્યાંક કચાશ રહી ગયો છે. હવે આ સમગ્ર ઘટના પીડિતાએ ન્યાય મળે તો તપાસ બીજે કઈ સોંપવી જોઈએ? ના, તપાસમાં જે ભૂલો રહી ગઈ છે એ ભૂલોને કરેક્ટ કરવાનું કામ કોણે કર્યું? આ 3 IPS અધિકારીની ટીમે કર્યું. મારા નોલેજ અને મારા અનુભવ પ્રમાણે 3 ઓનેસ્ટ અને એફિશિયન્ટ ઓફિસર છે. એટલે એ જે એમનો રિપોર્ટ આવ્યો એના આધારે હું તો ત્યાં સુધી કહું છું કે મિશ્રા વાઘેલા અથવા પુરાવાનો નાશ કરનાર બીજા અધિકારીઓ અથવા ઇવન ડોક્ટર્સ જે લોકોએ આવા ખોટા અહેવાલો બનાવ્યા અથવા મેડિકલ નેગ્લિજન્સ બતાવી, એ લોકોને પણ કો એક્યુઝમાં લેવા પડે. આપણે ખ્યાલ હોય કે બીજલ જોશીનો કેસ થયેલો વર્ષો પહેલા, આ નાતાલના ઉત્સવ પછીની વાત છે, સુરતની ના ના અમદાવાદમાં થયેલો બીજલ જોશીનો, એમાં એ છોકરીએ સુસાઇડ પછી આપઘાત કરેલો. તો એ કિસ્સામાં એવું થયેલું કે જે એવિડન્સનો નાશ કરનાર હતા એનું મારે નામ નથી લેવું, પણ એ લોકોને આમાં કો એક્યુઝ બનાવવામાં આવેલા. એટલે પુરાવાનો નાશ જયારે આટલા ગંભીર ગુનામાં કરવામાં આવે તો એ લોકો પણ ઇક્વલી જવાબદાર ગણાય. અને ધારો કે મિશ્રા વાઘેલાએ પણ ભૂલ કરી હોય PSI તરીકે, તો એ રેકોર્ડ ઉપર પ્રગટ થતી હોય અને સાબિત થાય છે જે આ અહેવાલ પ્રમાણે, તો દે શુડ બી ઓલસો મેડ અ કો એક્યુઝ. અને આ બધી કલમો 376(d) એનું કારણ છે. અને કોશી પેરેન્ટલ ઓથોરિટી કહેવાય, જો ડોક્ટર સાહેબે વાત કરી હું જરા સ્પષ્ટ કરું કે જયારે કોઈના કસ્ટડીમાં કોઈ ભણે છે, ધારો કે ગાણાની હોસ્પિટલ છે, કોઈ ગાણી વ્યક્તિ ત્યાં છે, એ રીતે આ વિક્ટીમ છે, તો આ વિક્ટીમ દીકરી ભણે છે કોના કબજામાં? આ ભાઈ ડીન અથવા તો જે યુનિવર્સિટીનો સૌથી મોટો વડો છે, તો એ જે કોશી પેરેન્ટલ ઓથોરિટી એના તાબામાં એની કસ્ટડીમાં બેન છે દીકરી પીડિતા. તો એ કલમ પ્રમાણે સાહેબે કીધું એ 376(2)D લગાવવી પડે અને એને એ પ્રમાણે એને સજા કરવી પડે, એ પ્રમાણે કામ ચલાવવું પડે. એટલે હું એવું માનું છું કે ચાર્જશીટ સાચી રીતે તૈયાર થાય, આ ટીમને નેતૃત્વ હેઠળ જ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને આ ટીમને એસાઇન કરવામાં આવે કે પ્રોપર ચાર્જશીટ બને અને જે આ લોકો બચી ગયા છે બધાને તોમત દરમાં નાખી રહ્યા. બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. રુઝાનજી, મેડિકલ પેનલે મલ્ટીપલ નેલ ઇન્જરીનો ઉલ્લેખ કર્યો છે, હવે જે ઇજાને લઈને ફરિયાદમાં તો કોઈ લખાણ નથી, હવે એક મહત્વપૂર્ણ બાબત કે આખરે આમાં તો પીડિતાનું શું? પીડિતાને ન્યાયની જે માંગ છે એમાં આ સમગ્ર કેસ ધીમો પડવાની જ કોશિશ થઈ રહી છે. એ જ કહેવા માંગુ છું કે જ્યારે મલ્ટીપલ નેલ ઇન્જરીની વાત થાય છે એટલે એમાંથી શું કહેવાય, એફએસએલ શોધી શકે છે કે આ કોને ખરોચ કરી હતી અને દે કેન ટેસ્ટ ઇટ એન્ડ દે કેન ડુ ઇટ એઝ ફોર નિર્ભય. એમાં હવે તો મોટું નથી, આપણે તો આપણે ગુજરાતમાં તો બેસ્ટ એફએસએલ ફેસિલિટીઝ છે, પણ તો બી આ નથી થતું બીકોઝ દે વોન્ટ ટુ સી ટુ ઇટ. જે મેં કહ્યું ને કે વાર તહેવારે જે આવા બધા મોટા મોટા લોકો છે હવે પકડી તો ગયા અને મેં અગેન રિપીટ કે લોકોના પ્રેશરના લીધે મીડિયાના લીધે અહીંયા સુધી તો પહોંચી ગયા, પણ હવે લોકો શું કરશે? કારણ કે જયારે અધરવાઇઝ જેલ છે
કંગારુ કોર્ટ. એટલે જયારે ન્યાય કોર્ટમાં જશે એટલે પેપરમાં જે લખાયું હશે ચાર્જશીટમાં એફઆઈઆરમાં એ પર જ કેસ લડાશે. હવે કેસમાં જર આ બધા પુરાવા નથી આવ્યા તો આઈધર એ પેલો નિર્દોષ છૂટી જાય, પણ અત્યારે એટલો નિર્દોષ છૂટવાનો ચાન્સ નથી, પણ એની જે રાઇટલી બંને સાહેબે કીધું એની સજા ઓછી થતી જશે. બીજી વાત કે જે મેં અત્યારે સાંભળ્યું કે એફઆઈઆરમાં ઇનફ કારણો બી નથી લગાડી, જેને કે એક્ઝામ્પલ આપો કે જે બધી ઇટ ઇઝ ટોલ્ડ દુષ્કર્મ, બટ ઇટ ઇઝ નોટ બીન સ્પેસિફાઈડ, કારણ કે રેપની વધારે મોટી સજા હોય છે. ઓબ્વિયસલી દુષ્કર્મની એટલે મેં બી દેખાણ હશે કે છેડા કર્યા, છેડા અને રેપમાં બહુ ફરક છે. એટલે આ બધી જે મોટી કર્મો છે એ બી નથી લાગી, એટલે શું પેલાને સજા ઓછી થઈ શકે એવા પ્રાવધાનો થયા છે. એટલે કમિંગ બેક ટુ ઇટ, જેમ સાહેબે કીધું કે 100% જરૂર છે કે જે આ ત્રણ આઈપીએસ અધિકારીઓ, જે મેં પહેલા બી કીધું કે આઈપીએસ અધિકારીઓ એ લોકો તટસ્થ રીતે કરે છે, પણ જે ડાઉન ધ લેવલ છે લોકલ ઓથોરિટીઝ, લોકલ પોલીસ ઓથોરિટી, લોકલ સ્ટેશન, લોકલ ઘણા કેસીસ અમે ફેસ કરી રહ્યા છે. પછી એવરી ટાઈમ વી હેવ ટુ ગો ટુ ધ ડીએસપી એન્ડ ડીસીપી એન્ડ ટોક ટુ હિમ, પછી એની પર એના બિચારાને સ્ટેપ્સ લેવા પડે. એટલે મેં જોયું છે કે જે લોકલ ઓથોરિટીઝ છે એ ફોર વોટ એવર રીઝન મેજરલી પ્રેશર હોય અધર ફાઇનાન્શિયલ ગેમ્સ હોય, એટલે એ લોકો આખો કેસ ને લીલો કરીએ અને પછી જે 5-7 વર્ષે કેસ ચાલે અને એટલી વાર માટે લોકો ઇન્ટરેસ્ટ લોસ કરી દીધો અને એ રીતે પેપર છૂટી જાય. આ સમગ્ર મુદ્દો જયેશ પટેલ ને બચાવવા માટે લગભગ આ બધું થઈ રહ્યું છે. આ જયેશ પટેલ ને બચાવવા માટે, જયેશ પોતાને બચવા માટે કઈ પણ કરી શકે, સામ દામ દંડ ભેદ બધું લડી જાય. જે લોકો એમની સામે લડ્યા છે એમને કાં તો પૈસાથી ફોડી નાખ્યા છે, જે પૈસાથી નથી ફૂટ્યા એમને ધાક ધમકી આપવામાં આવી છે. આ માણસ કઈ પણ કરી શકે છે, કોઈ પણ હદ સુધી જઈ શકે છે. બિલકુલ શુક્લાજી, એક મહત્વનું છે, પોલીસે કેમ આખરે સમગ્ર મજબૂત પુરાવા કબજે ના લીધા, ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી? હું જે સમજુ છું, મારો જે પોલીસ ખાતાનો અનુભવ છે એમાં એકચ્યુઅલી કરપ્શન મોટો ભાગ ભજવે છે. અને આ જે ભાઈ જગ્યાએ ફાઇનાન્શિયલ આટલો સાઉન્ડ હોય તો એ વાઘેરાથી માંડી અને છેક ઉપર સુધી, મારે નામ ના જાય, પણ ડીસીપી સીપી જે પણ હોય ત્યાં સુધીના પૈસા વેચાયેલા હોય. એટલે આ જે પાંડે સાહેબ તરફથી કરવામાં આવ્યું અને જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ટીમ દ્વારા, એટલે આ ત્રણેય ટીમને, ત્રણેય અધિકારીને હું તો ખરેખર પાંડે સાહેબને આ લોકોને જાહેર વિનંતી કરું કે આ ટીમ થ્રુ તપાસ ચાલુ રાખવામાં આવે, સઘન ચાર્જશીટ બનાવવામાં આવે કોન્ક્રીટ પુરાવા વાળું, અને એફએસએલ ના રિપોર્ટો કે જે લોકોએ ખોટા રિપોર્ટ આપ્યા છે ઇન્કલુડિંગ ખોટા આઈઓ અને મેડિકલ ઓફિસર્સ ને પણ આમાં કો એક્યુઝ તરીકે જોડવા પડે. 114 મુદ્દામાલના પુરાવાના નાશમાં પણ એમને જોડવા જોઈએ. આ પ્રકારની ઘટનાઓથી ખરેખર પીડિતાને માનસિક સ્થિતિ પર કેટલી અસર પહોંચી? સાહેબ આ બધા પ્રિવિલેજ ક્લાસ ડેવિયન્સીસ છે. મેં આપણે કહ્યું પ્રિવિલેજ ક્લાસ, એટલે જે કીધું ને રુઝાનબેને કે ધર્મગુરુઓ છે, ક્રિકેટરો છે, આવી રીતે આવા એકચ્યુઅલી ડીન નથી, આ બધા ડોન છે. એટલે હું તમને એવું કહું કે આ એજ્યુકેશનલ સંસ્થાઓના શોષણ કરનારાઓ છે. અને મેં તો સ્ત્રીઓની દશા જોઈ છે કે પીએચડી કરવાનું આવે, એમડી કરવાનું આવે, તેનું ફિઝિકલ શોષણ કરે છે. એટલે હું સમજે કે ઇટ ઇઝ ધ રાઈટ રુઝાન, પીડિતાને ન્યાય મળશે ખરો? સૌથી પહેલા યસ, આવી રીતે જયારે આપણે સાંભળીએ છીએ આપણે બી આમ જરા ભરોસો ડગો મગો થઈ જાય છે, કારણ કે આને હિંમત આપી છે, આને હિંમત થી લડી રહી છે, આપણે બધાનો સાથ આપવાનો છે. અને આઈ એમ શ્યોર કે જે લોકો અહીંયા તમારા ચેનલ થકી સમજતા હશે, કારણ કે ઘણા પ્રેશર ગ્રુપ્સ બી બન્યા હતા, એટલે આઈ થિંક પ્રેશર ગ્રુપ્સ ફરી એ લોકોએ સક્રિય કરવા પડશે અને દે વિલ હેવ ટુ સી ટુ ઇટ, કારણ કે અલ્ટિમેટલી પીડિતા હવે અત્યારે શું થયું છે કે એવું ના થઈ જાય કે લોકો એની ઉપર પાછી ના કરે કે આ તો પકડાવવાનું નહીં, તો બચી ગયો અને ઓછી સજા થઈને તે જ કઈ કર્યું. એટલે વી વિલ હેવ ટુ સેટ એક્ઝામ્પલ. ટૂંકમાં આપણે સમજો, ટૂંકમાં આખરે પીડિતાનું આમાં શું? પીડિતાને અત્યારે પૂરેપૂરો સાયકોલોજીકલ એનું કાઉન્સેલિંગ કરી અને એને એકદમ એનું જે મનોબળ છે એ ટકાવી રાખવું જોઈએ. એનું મનોબળ સહેજ પણ તૂટશે અને કોલેજમાં એની ગવાહી વીક પડશે તો આ કેસમાં જે થવું જોઈએ, જે આપણે રિઝલ્ટ ધાર્યું એ રિઝલ્ટ ના આવી શકે, એટલે એનું કાઉન્સેલિંગ કરી અને એને રાજેન્દ્રભાઈ આપનો પણ આભાર. પરંતુ સવાલ એ છે કે ઈટવી પીડિતાની પડખે છે, શું જયેશ પટેલને બચાવવા તંત્ર વિચારી ગયું છે, જવાબદાર સામે ક્યારે થશે કાર્યવાહી, શું આમ જ રૂપિયા લઈ મોઢું બંધ થઈ જશે? રજા આપશો. નમસ્કાર.